समाचारों तरफ आगळ वात करीशुं। महत्वना समाचार मळी रह्या छे, तेना पर नजर करीए। आ मळती जे जानकारी छे, जामनगर थी के जा जामजोधपुर बैठक पर थी गत चूंटणी में हारेला श्रीमंत सापरिया ने टिकट छे आपवामां आवशे। तो भाजपा उम्मीदवार तरीके पूर्व कृषि मंत्री श्रीमंत सापरिया ने टिकट संभावित रीते मळी शके तेवुं सामे आवी रह्युं छे। भाजपे फरी एक वखत सीनियर नेता तरीके श्रीमंत सापरिया ने तक आपी छे। तो आज मुद्दे जामनगर थी संवाददाता अर्जुन मारी साथे लाइव जोड़ाया छे, तेमनी पासे थी जामनगर बैठक नो समग्र चितार मेळवीशुं। अर्जुन, जे रीते जामनगर बैठक पर थी हवे नाम छे रिपीट करवामां आव्युं छे, विश्वास छे ते मुकवामां आव्यो छे, शुं लागे छे के चूंटणी मां तेमनो दबदबो छे, फरी एक वखत तेओ जब आवी शकशे? बिल्कुल थी उर्मिला, जे रीते वात करशुं तो जे 2022 विधानसभानी चूंटणी माटे जे भाजप द्वारा जे आजे थोड़ीक ज जे गणतरीनी कलाकोमां ज्यारे हवे उम्मेदवारोनी यादी જે જાહેર કરવામાં આવશે ત્યારે યાદી જાહેર થયા પૂર્વે જ જે નિશ્ચિત ઉમેદવારો છે તેમને ફોન કરી અને જાણ કરી દેવામાં આવી છે। તેમાં જામનગરના 76 કાલાવડ બેઠક પરથી જે મેઘજીભાઈ ચાવડા છે અને જામનગર 77 ગ્રામ્ય બેઠક પરથી જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને જામનગર 80 જામજોધપુર બેઠક પરથી જે પૂર્વ કૃષિ મંત્રી ચિમન સાપરિયા છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। વાત 76 કાલાવડ બેઠકની કરશું તો 76 કાલાવડ બેઠકમાં મેઘજીભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે। મેઘજીભાઈ ચાવડા 2012-2017 માં જે આ બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે કે ખૂબ જ સિનિયર નેતા છે અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે જે આ સીટ પરથી જે છે તે તેઓ હાર્યા હતા, એટલે કે તેમને ફરીથી જે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે। વાત જામનગર 77 ગ્રામ્ય વિધાનસભા બેઠકની કરશું તો ગ્રામ્ય 77 વિધાનસભા બેઠક પર જે 2017 માં રાઘવજી પટેલ જે છે તે પક્ષ પલટો કરી અને જામનગર ભાજપમાંથી જે આ સીટ પરથી લડ્યા હતા અને ત્યારબાદ તેઓ જે છે તે આ સીટ પરથી હાર્યા હતા અને ત્યારબાદ જે વલ્લભ ધારવિયા સામે 2019 માં તેમણે પક્ષ પલટો કરાવી અને ફરીથી રાઘવજી પટેલને જે છે તે મેદાને ઉતારવામાં આવ્યા હતા અને 2019ની પેટા ચૂંટણીમાં રાઘવજી પટેલ જે વિજેતા થયા હતા અને ત્યારબાદ તેઓને જે કેબિનેટ કૃષિ પ્રધાનનું જે પદ જે છે તે આપવામાં આવ્યું હતું। 80 જામજોધપુર બેઠકની વાત કરશું તો 80 જામજોધપુર બેઠકમાં 2012-17 માં જે ચિમન સાપરિયા છે તેઓ પૂર્વ કૃષિ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યારબાદ 2017 વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે જે તે સીટ જે છે તે ભાજપે ગુમાવી હતી, એટલે કે ફરી એક વખત ચિમન સાપરિયા પર વિશ્વાસ રાખી અને અત્યારે હાલ જે તેમને ફરીથી એક તક જે છે તે આપવામાં આવી છે। એટલે કે આ ત્રણેય બેઠકો જે 2017 વિધાનસભાની ચૂંટણીમાં જે છે તે ભાજપે ગુમાવી હતી, એટલે કે ફરીથી તે તમામ ઉમેદવારો છે તેના પર વિશ્વાસ અત્યારે રાખી અને જે સિનિયર નેતાઓને જે તક આપવામાં આવી છે અને આ વખતે જે પાટીદાર તરફી જે અત્યારે જે માહોલ લાગે છે તેને લઈને ત્યારે ફરીથી જે ઉમેદવારો પર જે છે તે વિશ્વાસ જે છે તે અત્યારે પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યો છે। જે ઉર્મિલા, બિલકુલ થી અર્જુન, તમામ વિગતો આપવા બદલ આભાર આપનો। તો જે રીતે જામ જોધપુર પરથી પણ નામ સામે આવી રહ્યું છે, રિપીટ છે આ નામ સામે આવ્યું, પૂર્વ કૃષિ મંત્રી શ્રીમંત સાપરિયાને ટિકિટ આપવામાં આવશે, સંભવિત આ નામ ચર્ચાઈ રહ્યું છે। ભાજપે ફરી એક વખત સિનિયર નેતા તરીકે શ્રીમંત સાપરિયાને છે તક આપી છે। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, ત્યારે ભાજપ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ હવે એક પછી એક નામો જે રીતે સામે આવી રહ્યા છે। જામજોધપુર બેઠક પરથી પણ ગત ચૂંટણીમાં હારેલા એવા ચિમન સાપરિયાને સંભવિત ટિકિટ આપવામાં આવી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે। જોકે મગફળી કૌભાંડથી છે ચર્ચામાં આવ્યા હતા પૂર્વ કૃષિ મંત્રી શ્રીમંત સાપરિયા અને તેમણે હવે ભાજપે ફરી એકવાર તક આપી છે।